અમે ખાલી જ રિયલ એસ્ટેટ બ્રોકરેજનું કરીએ છીએ અને લોકોને પ્રોપર્ટી રેન્ટિંગ સેલિંગ બાઇંગ ઇન્વેસ્ટમેન્ટ છે એ બધું કરાવીએ છીએ પ્લસ નવા પ્રોજેક્ટોમાં બુકિંગ પણ કરાવીએ છીએ. હવે આપણે જાણીએ છીએ એમ છેલ્લા ઘણા સમયથી લગભગ એકાદ વર્ષથી કોરોનાની સ્થિતિ સર્જાયેલી છે અને જેના લીધે લાગી રહ્યું હતું લોકડાઉન આવ્યા પહેલાં માર્કેટ ઘણું સારું ચાલી રહ્યું હતું, પણ કોરોના આવ્યા પછી એવું લાગ્યું કે કદાચ માર્કેટમાં મૂવમેન્ટ બદલાશે, કોરોના લીધે માર્કેટ ડાઉન જશે. બટ સમય ઘણો સારો કહેવાય કે કોરોનાની સ્થિતિને આપણે સરસ કાબૂમાં પણ લીધી, લોકોએ સહકાર આપ્યો અને રિયલ એસ્ટેટ માર્કેટની સ્પેશિયલી જો વાત કરું તો રિયલ એસ્ટેટ માર્કેટમાં મૂવમેન્ટ વધી છે કોરોનાના લીધે. કેમકે લોકોને એવું હતું કે ભાઈ ઘરનું ઘર હોય તો ત્યાં આપણે કદાચ લોકડાઉનના સમયમાં આવી ઘરે સમય વિતાવી શકીએ, અને સરકારની અમુક ઘણી સારી નીતિઓના લીધે કોરોના પછી પણ લોકોને ફાયદો થયો છે અને લોકો પ્રોપર્ટી લેવા તરફ બાઇંગ કરવા તરફ વધારે વળ્યા છે. માર્કેટમાં ઓવરઓલ આમ જોવા જઈએ તો પર્સન્ટેજ વાઇઝ તો હું નહીં કહી શકું, પણ જે મૂવમેન્ટ થવી જોતી હતી એના કરતાં લગભગ ઘણી સારી એવી પરિસ્થિતિમાં વધારો આવ્યો છે અને સેલિંગ પણ સારું થયું છે. લોકો પ્રોપર્ટી બાઇંગ કરી રહ્યા છે અને કરે પણ છે, લોકો ઇન્વેસ્ટમેન્ટ પણ કરી રહ્યા છે, ખાસ કરીને રેસિડેન્સ અંદર ઇન્વેસ્ટમેન્ટ લોકોએ વધાર્યું છે. ફાર્મ હાઉસની અંદર છે કે લેન્ડની અંદર પ્રોજેક્ટ લેન્ડમાં કે રીતનું પણ પ્લોટિંગની અંદર ખાસ એવું લોકોએ ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે ફાર્મ હાઉસમાં સ્પેશિયલી. પ્રોપર્ટી માર્કેટમાં હજુ એવું બહુ બધી જગ્યાએ ભાવ વધારો દેખાઈ નથી રહ્યો, પણ હવે એની ઇફેક્ટ આવશે. કેમ કે ભાવ વધારો થયો હોય પણ આજે કેવું હોય કે કોઈ પણ પ્રોજેક્ટમાં મટીરિયલ પહેલા ખરીદાયેલું હોય, પણ હવે જે મટીરિયલ ખરીદાશે એમાં જે ભાવ વધારો આવ્યો છે એના લીધે માર્કેટની અંદર મૂવમેન્ટ આવી રહી છે. કે બિલ્ડરોનો મેસેજ કે ઇન્વેસ્ટમેન્ટમાં જે બી બિલ્ડરોના પ્રોજેક્ટ ઓનગોઈંગ છે એમાં પ્રાઇઝિંગમાં માની લો કે 10-15% વધારો કદાચ આવી શકશે એવું લાગી રહ્યું છે. એટલે ઓવરઓલ તમે ગણવા જાઓ તો બધી જગ્યાએ થોડું પ્રાઇઝ વધારો થવાનો છે, એ શક્યતાઓ અત્યારે થઈ રહી એવું લાગે છે. બધા બિલ્ડરોના ત્યાં અમે જતા હોઈએ છીએ, કામ કરતા હોઈએ છીએ, તો ત્યાં મેસેજ અમને મળતા હોય છે કે ભાઈ હવે નેક્સ્ટ પ્રાઇસ રાઇઝિંગ થઈ રહ્યું છે. મને એવું લાગી રહ્યું છે સ્પેશિયલી અમે ઘણા બધા સિટીની જોડે કનેક્ટેડ થઈએ, સિટી એસોસિએશન જોડે, સુરત છે, વડોદરા, રાજકોટ, મુંબઈ, પુના, બેંગ્લોર, તો ઘણા મિત્રો સાથે વાત કરતા એવું લાગ્યું છે કે અમદાવાદનું માર્કેટ બહુ સારું રહ્યું છે ઓવરઓલ બીજા બધા માર્કેટ કરતા. કે આપણે અહીંયા લોકો સિસ્ટમથી પ્લાનિંગથી ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે, પ્રોપર્ટી લેતા હોય છે, એટલે આપણા માર્કેટને હું એવું માની રહ્યું છું કે અમદાવાદમાં સ્પેશિયલી 5 વર્ષ હજી કદાચ સારા જશે માર્કેટના, રિયલ એસ્ટેટ માર્કેટ સારું જશે. બીજા લોકો ઇન્વેસ્ટમેન્ટ કરવા કરતાં સ્થાવર મિલકત ઉપર વધારે ધ્યાન આપે છે આપણા લોકો ઇન્વેસ્ટમેન્ટ માટે, ગુજરાતી સ્પેશિયલ. એના લીધે માર્કેટ સારું રહેશે એવું લાગી રહ્યું છે અત્યારે જે પ્રમાણે મૂવમેન્ટ માર્કેટમાં ચાલી રહી છે એ પ્રમાણે. ઇન્વેસ્ટમેન્ટ કરતા બી ઘરનું ઘર લેવા માટે અત્યારે બહુ સારો સમય છે, કેમ કે જગ્યા તો ઘટવાની છે, વધવાની નથી. સતત 24 કલાક સમાચાર જોવા માટે ડાઉનલોડ કરો ઈટીવી ભારત એપ.